સુરતના ગણેશોત્સવમાં મોટી પ્રતિમાની બોલબાલા વચ્ચે નાની પણ માટીની આકર્ષક પ્રતિમાને વિશેષ પ્રકારનો શણગાર કરવામાં આવી રહ્યો છે. સુરતમાં એન્જિનિયર યુવકે ચંદ્રયાનની થીમ પર શ્રીજીની પ્રતિમા બનાવી છે, જે હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે. લોકોની ડિમાન્ડ પ્રમાણે સુરતના અડચણ વિસ્તારમાં રહેતો 33 વર્ષીય એન્જિનિયર યુવક નીરવ ઓજાએ શ્રીજીની પ્રતિમાને શણગાર કરવાની કામગીરી શરૂ કરી છે, જેમાં તેણે ચંદ્રયાન થીમ પર શ્રીજીની પ્રતિમા બનાવી છે. માટીમાંથી બનાવવામાં આવેલી શ્રીજીની પ્રતિમા પાછળ ચંદ્રયાનની પ્રતિકૃતિ બનાવી છે. નીરવ ઓજાએ જણાવ્યું હતું કે ચંદ્રયાન 3માં સુરતના પાર્ટ્સ લગાવવામાં આવ્યા છે, ત્યારે શ્રીજીની પ્રતિમા બનાવવાનો વિચાર આવ્યો હતો. ત્યારબાદ માટીની મૂર્તિ બનાવવામાં આવી છે. શ્રીજીને તિરંગા કલરના વસ્ત્રો પહેરાવ્યા છે, સાથે ચંદ્રયાનની પ્રતિકૃતિ બનાવી છે. મારું નામ નીરવ ઓઝા છે અને છેલ્લા 16 વર્ષથી હું આ બિઝનેસમાં સંકળાયેલો છું અને દર વર્ષે અમે કંઈક ને કંઈક નવી થીમ બનાવીએ છીએ, જે દેશમાં અને શહેરમાં જે વસ્તુ થાય છે તો એના બેઝ પર અમે કંઈક ને કંઈક નવું થીમ બનાવીએ છીએ. ચંદ્રયાનની થીમ પર એટલા માટે બનાવ્યું છે કે હમણાં છેલ્લા કેટલાક સમયમાં જ ચંદ્રયાન 3 લોન્ચ કર્યું હતું ભારતે અને એ આપણા દેશનું ગૌરવ હતું, તો એના બેઝ પર અમને પણ વિચાર આવ્યો કે અમે પણ એક નાનું મોડલ તૈયાર કરીએ જે ગણપતિના ડેકોરેશનમાં વાપરી શકાય. આ મોડલ બનતા અમને 4-5 દિવસ થયા છે અને જેમાં ફાઇબરના પાઇપ છે, થર્મોકોલ છે, એવા બધા મટીરિયલનો યુઝ કરવાનો. અમને તો ખૂબ જ ગર્વ છે કે કાલે લેન્ડ થવા જેવું છે અને આશા રાખીએ કે સૌથી વધારે સફળ રહે અને આપણા દેશનું નામ જળવાઈ રહે. ગૌરવ બહુ જ સારું અમને થશે. આમના ઓર્ડર તો ખૂબ જ સારા મળી રહ્યા છે, કેમ કે આપણા દેશનું ગૌરવ છે અને કંઈક નવું પ્રકારની થીમ છે, તો એના માટે ઓર્ડર પર અમને ઘણા સારા મળે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ચંદ્રયાનનું સફળતાપૂર્વક લેન્ડિંગ થાય એવી જ આશા છે. હાલ તો આ પ્રતિમા ખરીદવા માટે સુરત જિલ્લા સાથે અન્ય જિલ્લામાંથી પણ લોકો આવી રહ્યા છે. હજુ તો આ એક થીમ પર જ પ્રતિમા બનાવી છે, હવે વધુ થીમ પર શ્રીજીની પ્રતિમા બનાવવામાં આવશે. નીરવ છેલ્લા 16 વર્ષથી શ્રીજીની પ્રતિમા બનાવી રહ્યા છે. નીરવે બીટેક સુધીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ 4 વર્ષ એન્જિનિયરની નોકરી કરતો હતો અને સાથે શ્રીજીની પ્રતિમાઓ પણ બનાવી રહ્યો હતો. ત્યારબાદ તેણે નોકરી છોડી દીધી અને ડેકોરેશન અને શ્રીજીની પ્રતિમા બનાવવાનું ચાલુ રાખ્યું છે. ચંદ્રયાનની થીમ પર બનાવવામાં આવેલી શ્રીજીની પ્રતિમામાં ફાઇબરના પાઇપ અને થર્મોકોલનો યુઝ કરવામાં આવ્યો છે. આ સાથે શ્રીજીની માટીની મૂર્તિ બનાવી છે. ચંદ્રયાનની પ્રતિકૃતિ 4 ફૂટની છે, જ્યારે શ્રીજીની મૂર્તિ 1.5 ફૂટની છે. આ પ્રતિમા બનાવતા 4 દિવસ જેટલો સમય લાગે છે. હાલ તો આ પ્રતિમા માટે મોટી સંખ્યામાં ઓર્ડરો આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.